હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 12, મારી વાર્તા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી વાર્તા માત્ર નમૂનારૂપ ગણી તમે તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ વાર્તા લખી શકો છો. તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર 12, મારી વાર્તા. અહીંયા તમારે આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને અન્ય મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે. આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જ હશે. આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે. આવી વાર્તા તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા અહીંયા લખવાની છે. તો હું અહીંયા વાર્તા લખું છું, તમે તમને મનગમતી વાર્તા લખી શકો છો. વાર્તાનું નામ છે ચતુર કાગડો. કોની પાસેથી સાંભળી? મમ્મી પાસેથી. તમે કોની પાસેથી સાંભળી છે તે લખવાનું છે. એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઉડતો ઉડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા. પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહીં. અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો. તેને થયું, મહેનતનું ફળ મળ્યું તો ખરું. જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહીં. પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. ખૂબ ઊંચો થયો પરંતુ બધી જ મહેનત નકામી ગઈ. પણ તે હિંમત ના હારો. ખંતથી કામ લેવાનું તેણે નક્કી કર્યું. કોઈ પણ યુક્તિ કરીને તરસ છીપાવવી એમ તેણે વિચાર્યું. તે ચતુર હતો. તેણે આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો. તે જોઈને તે મનમાં હરખાયો. તેને યુક્તિ સૂજી ગઈ. જોકે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી. તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો. કાંકરાને કોઠીમાં નાખ્યો. તેણે વારાફરતી ઉડી ઉડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા. કોઠીમાં કાંકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું. ત્યાં સુધી કાંકરા નાખ્યા. કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઉડી ગયો. વાર્તામાંથી શું શીખવા મળશે? જ્યાં ચતુરાઈ અને મહેનત બંને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી, એ બોધ મળે છે. વાર્તાનું કોઈ એક ચિત્ર અહીંયા છે. હું તરસ્યો કાગડો વાર્તાનું ચિત્ર દોરું છું. તમે તમને મનગમતી વાર્તા લખી શકો છો અને તેનું ચિત્ર દોરશો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પ્રવૃત્તિ નંબર 12 પૂર્ણ થશે. ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.